रुजुता अने मौसम दवानो उपयोग करेल भाग ज्यां उपयोग करे छे त्यां बटाकानो सारो विकास अने पांदळानी संख्या अने पानी साइज सारी जोई शकीए छे। रुजुता मौसम दवानो उपयोग कर्या वगरनुं फील्ड का जे बागनी अंदर उपयोग नथी कर्यो त्यां छोड़नो विकास अने एनो ग्रोथ आपणे जोई शकीए छे, एकदम विकास जोवा मळतो नथी। नमस्कार। आपनुं पूरुं नाम? रतनजी दिवणजी। गाम? नोदत्रावास। तालुको? तालुको डीचा दोतीवाड़ा। बराबर। तो चालू साले आपणे बटाकानुं वावेतर कर्युं छे, तो आ बटाकानी अंदर आपणे धर्मज कंपनीनी कई कई दवाओनो उपयोग करेलो छे? रुजुता अने फूगनाशकमो મોસમ, આ બે દવાઓનો ઉપયોગ કરેલો છે આપણે। ઉપયોગ કરેલા કેટલા દિવસ થઈ ગયા? અને 12-13 દિવસ થયા। બરાબર, 12-13 દિવસ આપણે દવાઓનો છંટકાવ કર્યો થયો છે। તો આ ઉપયોગ નહોતો કર્યો આપણે, એના પહેલા બટાકામાં શું થતું હતું તમારે? એમાં ઉકારો હતો અને પાતળા પાતળા ડોકા હતા। બરાબર, છોડનો બહુ આમ ડંડી એકદમ મજબૂત નથી, નોર્મલ ફૂગના પ્રશ્નો હતા। અને છોડનો વિકાસ કેવો હતો? કઈ હતો જ નહીં, પહેલો દવા નાખીને પછી વિકાસ છો। બરાબર, તો આ રુજુતા અને મોસમ દવાનો ઉપયોગ કર્યા પછી આપણે અત્યારે બટાકાનો ગ્રોથ કહીએ કે બટાકાના છોડનો સારો વિકાસ જોવા મળે છે, પાંદડા એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે। તો આપણે આ દવાનો 3 લાઇનની અંદર ઉપયોગ નથી કર્યો, કર્યો છે એમાં શું ફેરફાર લાગે છે તમને? એમાં કે 3 વોલ્યુમમાં અમે દવા નથી છોટી, હા, અને બીજા છોટી છે, પછી આ 3 વોલ્યુમમાં ઘણો ફરક રજ ફેરક લાગે છે, પેલા સારો લાગે છે એમ। બરાબર, તો બધું સારું। તો જ્યાં જ્યાં જગ્યાએ આપણે રુજુતા મોસમ દવાનો ઉપયોગ થાય છે ત્યાં ફૂગનો પણ કંટ્રોલ છે અને સાથે સાથે છોડનો એ સારો વિકાસ થયેલો જોવા મળે છે। અહીંયા આ બધા ખેડૂત મિત્રો આપણા જોડે, પ્રગતિશીલ ખેડૂત મિત્રો જોડાયેલા છે, તો આપનો શું અનુભવ થયો અહીંયા આયા પછી જોઈને? એ દવાની અંદર જે આ દવા રુજુતા મારી છે ને, હા, એ રુજુતાની દવા પહેલાં માર્યા પહેલાં વિકાસ બહુ ઓછો હતો। બરાબર, રુજુતા દવા માર્યા પછી આજે 12 દિવસ થયો છે, પણ ગ્રોથ બહુ લાગી ગયો છે, ને 3 ઓળોની અંદર જે દવા છંટકાવ નથી કર્યો એમાં અત્યારે બી એમાં એના કરતો એ બટાકા 20% 80% ફરક લાગે છે બટાકાની અંદર, વિકાસ બહુ ઝડપી થયેલો છે। બરાબર, તો આપણે જોઈ શકીએ અહીંયા આ 3 લાઇનો જે છે કે જેમાં ઉપયોગ નથી કર્યો, આ એ લાઇનો છે કે જ્યાં કમ્પ્લીટ હજી કેનોપી પૂરી ક્લિયર થઈ નથી અને છોડનો બરાબર વિકાસ થયો નથી, અને આ બાજુમાં જ્યાં ઉપયોગ થયો છે ત્યાં છોડનો વિકાસ એકદમ જબરજસ્ત જોવા મળે છે, છોડનો એક વિકાસ એકદમ જોરદાર થઈ ગયેલો છે, અને પાંદડાની સાઇઝ જે કહીએ આપણે તો પાંદડા પણ એકદમ મોટા અને ખીલેલા જોવા મળે છે, આ ભાગની અંદર છોડનો વિકાસ પણ પૂરા પ્રમાણમાં જોવા મળ્યો નથી। તો અહીંયા જે આપણે ઉપસ્થિત છે સૌ ખેડૂત મિત્રો, એક સાથે બોલી શકશો કે આ રુજુતા દવા અને મોસમ દવાનો જે ઉપયોગ થયો છે એનું પરિણામ આપણને આ ખેતરમાં 100% જોવા મળ્યું છે? તો આભાર આપ સૌ ખેડૂત મિત્રોએ જે અવાજ આપ્યો, બીજા ખેડૂત મિત્રોને પણ ઉપયોગી થશે।